મિત્રો નમસ્કાર, જેડ એસ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરવી છે આજના દિવસે 10/9/2020 અને ગુરુવારના દિવસે આપને ખાસ રોજની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરવી છે. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કહેતા મેષ રાશિ યોગ્ય દિશામાં પ્રયત્ન કરવાથી અટકેલા નાણાં પાછા મળશે. અધિકારી તમારા કાર્યથી પ્રસન્ન થશે. મકાન સંબંધિત સમસ્યાઓનું સમાધાન થશે. મનોરંજનમાં સમય પ્રસાર થશે. કોઈપણ કાર્ય માટે સ્વવિવેકથી સમજી વિચારીને નિર્ણય લેવો ઉત્તમ રહેશે. અધિકારી વર્ગનો સહયોગ સારો મળશે. વાત કરીશું વૃષભ રાશિની. જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ બનશે. વેપારમાં, કુટુંબમાં, શુભ કાર્યો, કર્મક્ષેત્રમાં વિશેષ ભાગીદારી સંબંધિત વિવાદોનો યોગ બનશે. વાત કરીશું મિથુન રાશિની. આવકના સ્ત્રોતમાં ભાગ્ય વૃદ્ધિ થવાનો યોગ છે. રોગ કર્જ સંબંધિત કાર્યોમાં વિશેષ ધાર્મિક મહત્વ કાર્યમાં સમય પસાર થશે. વાત કરીશું આજના દિવસે કર્ક રાશિની. ધ્યાન આધ્યાત્મિક સંબંધિત વિશેષ યોગ બને. વિશેષ નિર્ણય દ્વારા ધનવૃદ્ધિના યોગ બને. કર્મક્ષેત્રમાં સામાજિક પ્રતિષ્ઠામાં ચોક્કસ આજના દિવસે વૃદ્ધિ થશે. વાત કરીશું સિંહ રાશિની. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગુડ કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ બને છે. સામાજિક ક્ષેત્રોમાં, ધાર્મિક કાર્યોમાં વગેરે સ્વ હસ્તે પોતાના કાર્યો થશે. વાત કરીશું કન્યા રાશિની. વિશિષ્ટ ખાનપાન પણ ચોક્કસ થશે. સંચિત ધન વૃદ્ધિના યોગ બને. ભાગ્ય વૃદ્ધક અહીંયા યાત્રાઓનો યોગ બને. ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાઓનો યોગ બને છે. વાત કરીશું તુલા રાશિની. સમસ્યાઓ પર વિશેષ ચિંતનનો યોગ બને. શિક્ષા, જ્ઞાન, વિશેષ નિર્ણયથી લાભ પ્રાપ્તિનો યોગ બને. પદ પ્રતિષ્ઠા અને માન સન્માનની વૃદ્ધિ થાય. વાત કરીશું વૃશ્ચિક રાશિની. કોઈ નામી વ્યક્તિથી મુલાકાત થશે. કુટુંબની સાથે મનોરંજનની તક મળશે. વ્યર્થ સમય નષ્ટ ન કરવો. વેપારમાં પ્રગતિ થશે. વાત કરીશું ધનરાશિની. જ્ઞાન વૃદ્ધિ માટે સ્વાધ્યાયમાં રુચિ વધશે. વેપાર સારો ચાલશે. અગત્યનું કાર્ય પૂર્ણ થવાથી પ્રસન્નતા થશે. વિરોધીથી સાવધાન રહેવું. વાત કરીશું મકર રાશિની. મિત્રોનો સહયોગ અને આશ્વાસન મળશે. સ્વયંની આર્થિક સ્થિતિમાં બચત અને સારા વિનિયોજનની તક આવશે. કાર્યયોજના પર અમલ કરવાની જરૂર છે. વાત કરીશું કુંભ રાશિની. વ્યવહાર ક્ષેત્રે વિસ્તૃત થશે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. સુખદ સમાચાર પ્રાપ્ત થશે. વાત કરીશું મીન રાશિની. મહત્વાકાંક્ષાઓમાં પ્રગતિ અને પ્રેરિત કાર્યો પ્રાપ્ત થશે. નિષ્ઠાથી કાર્ય કરતા રહો. ઈચ્છિત સિદ્ધિઓની પ્રાપ્તિ થશે. મનોકૂળ અને લાભદાયક અવસર પ્રાપ્ત થશે. માન સન્માનની વૃદ્ધિ થશે. મિત્રો આજના દિવસે આપણે જણાવીએ કે આજના દિવસે શું કરવાનું છે. તો આજના દિવસે શ્રાદ્ધ પક્ષની અંદર વિશેષ દિવસ છે. તો આજના દિવસની અંદર આજનો વાર છે ગુરુવાર. વિદ્યા આરંભે, કર્મ આરંભે, ગુરુ શ્રેષ્ઠ, ગુરુ શ્રેષ્ઠ. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના પણ આમ તો મુખ્ય સારું ફળ આપનારી હોય છે. તો આજના દિવસે ભગવાન જે આજના દિવસે જે તમારા પિત્રો ધામની અંદર ગયા છે ને જો આજની તિથિ પ્રમાણે છે તેમનું શ્રાદ્ધ, તો આજના દિવસે સવારે સ્નાનાદિ કર્મ કર્યા પછી બ્રાહ્મણને બોલાવી બ્રહ્મયજ્ઞ તર્પણ કરો અને બ્રહ્મયજ્ઞ તર્પણ સાથે દેવ મનુષ્ય પિતૃ તર્પણ કરો. ભગવાન વિષ્ણુ સ્વરૂપે શાલિગ્રામ અથવા ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તમારા સ્વજનોની પ્રાર્થના કરી ચોક્કસ રીતે અહીંયા તમારા ઘરના મુખ્ય છત ઉપર કે ધાબા ઉપર જઈ અને કાગવાસને યાદ કરી, પિત્રોને યાદ કરીને ચોક્કસ તેમને દૂધ સાથે દૂધપાક, ભાત અથવા તો પૂરી અથવા કોઈ મિષ્ટાન બનાવ્યું તો મિષ્ટાનનો આજના દિવસે ઉમેરો કરી ચોક્કસ તેમને જમાડો અને ત્યાર પછી પિત્રોને આકાશ માર્ગે પ્રાર્થના કરો. પિતૃપ્રસાદ આ છે ધનક કનક સમૃદ્ધિ રસ્તુ. અહીંયા આવેલા બ્રાહ્મણોને ભોજન કરાવો. ગાય કૂતરાને પણ ઉત્તમ ભોજન કરાવી ચોક્કસ આજના દિવસે તમારા પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત કરો. અહીંયા શ્રાદ્ધની અંદર કરેલું કાર્ય, શ્રદ્ધાથી કરેલું કાર્ય તમને ઉત્તમ અનેક ગણું ફળ આપે છે. મિત્રો આ જેડ એસ ટીવીની ચેનલને સબસ્ક્રાઈબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો. આપની આજ વિશે અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય.